કોરોનાની મહામારીના કહેર વચ્ચે લોકજાગૃતિ અને લોકસેવાનું ઉત્તમ કાર્ય કરતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કેટી પોરાણિયા. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના કોરોનામાં કહેરના ડામવા માટે પોલીસ પ્રશાસન, આરોગ્યકર્મી, સફાઈકર્મી સહિતની સરકારી કચેરીઓના કર્મચારીઓ ધોમધકતા તડકામાં કોરોના વોરિયર્સ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ઈડર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કેટી પોરાણિયા પોતાની મોંઘીદાટ ફોર્ચ્યુન ગાડી પર કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયને ચિત્ર અને સૂચનોના સ્ટીકર લગાવી ગામે ગામ સંદેશો ફેલાવી ઈડર સહિત આજુબાજુના વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ, હોમગાર્ડ, ટીઆરબી, જીઆઈડી અને વિવિધ સરકારી કચેરી ખાતે ફરજ બજાવતા કર્મીઓને ફૂડ પેકેટ અને સાસનું વિતરણ કરી રહ્યા છે. જેમાં ઈડર શહેરના વિવિધ પોલીસ પોઈન્ટ સહિત ઈડર મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી સહિતની કચેરીએ ઈડર મામલતદાર એચબી કોદરવી, સામાજિક કાર્યકર દુષ્યંતભાઈ પંડ્યા સાથે પ્રાચાર્ય કેટી પોરાણિયાએ સાસ અને ફૂડ પેકેટનું વિતરણ ગાડીનો ઉપયોગ કર્યા વગર ચાલીને કર્યું હતું, જે લોકજાગૃતિ સાથે લોકસેવાનું ઉત્તમ કાર્ય છે. રાજેશ ચાવડા, ZS ટીવી, ઈડર. આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીના ભરડામાંથી પસાર થઈ રહ્યું છે તેવા સંજોગોમાં આપણો ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. એ સમયે ખાસ આપણી જે ચોક્કસ પ્રકારની આચારસંહિતા આપવામાં આવી છે તેનું સંપૂર્ણપણે પાલન થાય અને પાલનની સાથે સાથે આપણે જાગૃતિ લાવી શકીએ એમાં બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, આબાલ વૃદ્ધો આ બધા આપણે જાગૃતિ લાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમ અંતર્ગત અમારી ગાડી ઉપર અમે ચિત્રો, સૂત્રો, મોડેલ આ બધું ચિત્રાવ્યું છે. તેના દ્વારા ગામડે ગામડે જઈ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને એનો પ્રચાર અને પ્રસાર અમે કરી રહ્યા છીએ. સાથે ને સાથે અમારા જિલ્લા શિક્ષણ ભવન અને શિક્ષણ વિભાગ દ્વારા પરિવારનો માળો હુંફાળો અને સલામત તે અંતર્ગત અમે બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ પણ બાળકો સુધી પહોંચાડીએ છીએ. સાથે સાથે છેલ્લા કેટલાય દિવસથી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર દ્વારા પોલીસકર્મીઓ કે જે ખડે પગે આ દેશની સેવા કરી રહ્યા છે, કોરોનાની મહાલડાઈમાં એક વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે તેમને ફૂલની તો ફૂલની પાંખડીના સ્વરૂપે પણ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા અમે એમને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છીએ. મારી ખાસ સમાજના સુજ્ઞજનો અને વાલીઓને પણ વિનંતી છે કે માત્ર પોલીસ તંત્રને જ નહીં પરંતુ તમામ તંત્રોને આપણે એવી મદદ કરીએ અને જે કોરોનાથી ઇફેક્ટેડ છે બધાને યથાશક્તિ આપણાથી મદદ થાય કે મદદ કરીએ તો જ આપણે આ કોરોનાની લડાઈમાં જીતી શકીશું. અને ખાસ વિનંતી એ કે આપણે સૌ ઘરમાં રહીએ, સલામત રહીએ, સ્વસ્થ રહીએ અને કોરોનાની ચોક્કસ સૂચનાઓનું અને એની આચારસંહિતાનું પાલન કરીએ તો જ આ લડાઈ જીતી શકીએ.